તારીખ 5 ઓક્ટોબર આજનો દિન મહિમા કિશોરલાલ મશરૂવાળા મહાત્મા ગાંધીના અંતેવાસી અને કેળવણીકાર કિશોરલાલ મશરૂવાળાનો જન્મ તારીખ 5 ઓક્ટોબર 1890ના રોજ મુંબઈમાં થયો હતો. BA LLB થઈને વકીલાત શરૂ કરી, પરંતુ તેમને આર્થિક ઉન્નતિમાં રસ ન હતો. ગાંધીજીની માનવ ધર્મની દૃષ્ટિ અને અભિગમથી ખૂબ પ્રભાવિત થયા, એટલે બધું છોડીને તેઓ આશ્રમમાં આવીને વસ્યા. પ્રથમ પરિચયે જ ગાંધીજીએ તેમને અંગત મંત્રી તરીકે પસંદ કર્યા. હરિજન પત્રના સંપાદક તરીકે સ્વતંત્ર જવાબદારી સોંપી. જીવન પર્યંત તેમણે આ જવાબદારી કુશળતાપૂર્વક સંભાળી પણ ખરી. ગાંધીજીના બ્રહ્મચર્ય અંગેના કેટલાક લેખો પત્રની નીતિ સાથે સુસંગત ન જણાતા એ પ્રસિદ્ધ કરવાનો તેમણે મહાત્માજીને સવિનય ઇનકાર પણ કરેલો. પરમ તત્વની શોધ માટે એકાંતવાસમાં જઈ તેમણે કેદારનાથજીની રાહબરી નીચે સાધના કરી. શ્રીમદ ભગવદ્ ગીતાનો તેમણે કરેલો સમશ્લોકી અનુવાદ ગીતાધ્વનિ રૂપે પ્રસિદ્ધ થયો. ધર્મ વિશેના તેમના વિચારો આજે ક્રાંતિકારક લાગશે. ઉપરાંત ગાંધી વિચારદોહન, સ્ત્રી પુરુષ મર્યાદા, અહિંસા, ધર્મ અને રાજકારણ, ઈસુ ખ્રિસ્ત, રામ અને કૃષ્ણ, ગીતા મંથન વગેરે તત્વચિંતનના સુપ્રસિદ્ધ ગ્રંથો છે. મોટાભાગે અસ્વસ્થ રહેવા છતાં કિશોરલાલ મશરૂવાળાની બુદ્ધિ અસાધારણ તેજસ્વી હતી. આવા મહાન ચિંતકને ઈસવીસન 1952માં આપણે ગુમાવ્યા. તેમની ખોટ કદીએ નહીં પૂરાય. જીવનલક્ષી દૃષ્ટિથી કિશોરલાલભાઈ ગુજરાતના જ નહીં, ભારતના ચિંતકોમાં પણ ઉચ્ચ સ્થાનના અધિકારી બન્યા છે.